મહેસાણા નગરપાલિકાનો વિખવાદ હવે ચરમસીમાએ આવી ગયો છે. ભાજપ સહિત કોંગ્રેસના બોર્ડના તમામ કામો મુદ્દે મહેસાણા શહેરનો વિકાસ હાલમાં રૂંધાઈ રહ્યો છે, જ્યારે કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખની લોબીમાં ચીફ ઓફિસરની કામગીરી શંકા ઉપજાવી રહી છે, જેથી પાલિકાના એજન્ડામાં પ્રથમવાર એક જ મુદ્દે એજન્ડાના તમામ કોર્પોરેટરોને સાધારણ સભામાં બહાલી માટે મોકલી અપાતા મામલો રાજકીય બનવા ગયો છે અને ભાજપ દ્વારા આ મુદ્દે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે તો પાલિકા પ્રમુખે ચીફ ઓફિસર કામ કરવા દેતા નથી તેમ કહીને નિયામક સુધી રજૂઆત કરી છે. પાટીદાર ઇફેક્ટની અસર મહેસાણા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જોવા મળી હતી, જેથી મહેસાણા પાલિકાનો બોર્ડ કોંગ્રેસનું બેઠું છે, પરંતુ હાલમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખની લોબિંગ થવાથી હાલમાં વિકાસનું એક પણ કામ મહેસાણામાં છેલ્લા 6 માસથી થવા પામ્યું નથી, જેના કારણે વિપક્ષમાં બેઠેલા ભાજપ 2 બાંકડે થવા ગયા છે. આગામી બોર્ડમાં રજૂ કરવાના 120 કામો જે કારોબારી અને ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર રજૂ કર્યા છે તે તમામ કામો પાલિકા પ્રમુખ નિમિષબેન પટેલ દ્વારા રદ કરવામાં આવ્યા છે અને એક જ એજન્ડા તમામ કોર્પોરેટરને મોકલી આપતા ભાજપે આનો વિરોધ વ્યક્ત કરી કલેક્ટર સમક્ષ આની બાબતે રજૂઆત કરી હતી. આ બાબતે કલેક્ટરનું ધ્યાન દોરતા મામલો ચર્ચાના એરણે ચડવા ગયો છે. એટલા માટે બન્યું કે છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની જે બોડી હતી એ જે કામ કરતી હતી એ કામ આ નવી બોડીને અનુકૂળ નથી આવતા, એટલા માટે એમને છેલ્લા 20 વર્ષથી કે છેલ્લા 30 વર્ષથી જે પ્રણાલિકા છે એ તોડી અને જે એજન્ડા કાઢ્યો છે નગરપાલિકાનો એ એજન્ડાની અંદર ક્ષતિઓ છે, જેવી કે જે કોર્પોરેટર છે એને જે એજન્ડા મળે એના ચોખ્ખા 7 દિવસ હોવા જોઈએ, એ 7 દિવસ મળતા નથી. બીજી વાત એવી છે કે કોઈપણ કોર્પોરેટરે 10 દિવસ પહેલાં જે વિકાસના કામો ટેકા દરખાસ્તથી મૂક્યા હોય એ કામો અધ્યક્ષશ્રીએ ફરજિયાત એજન્ડામાં સમાવવા જોઈએ, એ વાત છે. ત્રીજી વાત એ છે કે જે નગરપાલિકાની કારોબારી સમિતિએ 110 જેટલા કામો પ્રમુખશ્રીને સૂચવેલા છે એની અંદર વિકાસના કામો શહેરના હતા, વિરોધ પક્ષના સભ્યોના પણ કામો હતા, પરંતુ નગરપાલિકાના પ્રમુખશ્રીએ એની પોતાની મનમાની કરી અને એક પણ કામ વિકાસનું એક પણ કામ આ એજન્ડામાં લીધેલું નથી અને ફક્ત અને ફક્ત 2 લીટીનો એજન્ડા જેવો કે ગઈ સભાનું પ્રોસિડિંગ બહાલ રાખવા બાબત અને અધ્યક્ષસ્થાનેથી રજૂ થાય છે એ આવા 2 જ કામો ફક્ત અને ફક્ત એજન્ડામાં દર્શાવેલા છે અને દરેક જે બોર્ડ હોય છે એ દર 3 મહિને રેગ્યુલર બોર્ડ મળતું હોય છે, એમાં મહેસાણા શહેરના વિકાસના કામો એમાં કરવાના હોય છે, 2-3 મહિનાની અંદર સરકારશ્રીમાંથી કોઈ પણ પ્રવીપત્ર આવ્યો હોય તો એ વંચાણમાં લેવાનો હોય છે. આ બધા કામો કરવાની જગ્યાએ પ્રમુખશ્રી પોતાની મનમાની કરી અને પોતે અધ્યક્ષસ્થાનેથી પોતાને કરવાના કામો જ ફક્ત અને ફક્ત એજન્ડામાં સમાવવા માગે છે, એટલા માટે અમારે કલેક્ટરશ્રીમાં રજૂઆત કરવી પડી છે કે ભાઈ આ જે બોર્ડ છે એના ઉપર અમને સ્ટે આપો અને નહીં તો પ્રમુખશ્રી અધ્યક્ષસ્થાનેથી કોઈ પણ કામ ના લે, કારણ કે પ્રમુખશ્રીને કરવાના કામો એ 110 જેટલા કામો જો કારોબારીએ સૂચવેલા હોય છતાં પણ એમાંથી એમને એક પણ કામ ના ગમતું હોય એ રીતે એમને એક પણ કામ એ એજન્ડામાં સમાવેલ નથી અને અને પોતાની મનમાની કરી અને અધ્યક્ષસ્થાનેથી રજૂ કરવા માટે પોતે પોતાના અંગત લોકોના કામો કરવા માગી રહ્યા છે, એટલા માટે અમારે કલેક્ટરશ્રીને આ કામની રજૂઆત કરવી પડી છે. એટલા માટે કે આ લોકો એક તો જે પોતે જે કોંગ્રેસના મિત્રો છે એમને કોઈ પણ જાતનો વહીવટ કરતા આવડતો નથી, બીજી વાત એ છે કે એ લોકો અંદરના ઘર્ષણ પ્રમુખનું ગ્રુપ ઉપપ્રમુખનું ગ્રુપ કર્મચારીઓ આ બધાના અંગત જે ઝઘડા છે એ ઝઘડાના કારણે મહેસાણા શહેરની પ્રજા એટલી બધી પીસાઈ રહી છે કે છેલ્લા 5 મહિનાથી આ બોર્ડ આવ્યા પછી મારી ખુલ્લી ચેલેન્જ છે આ નગરપાલિકાના પ્રમુખને આ કોંગ્રેસના સત્તાધીશોને કે છેલ્લા 5 મહિનામાં જો એમને એક પણ કામ મહેસાણા શહેરમાં નવું કર્યું હોય તો હું રાજીનામું આપી દેવા તૈયાર છું. મારું કહેવું એટલું છે કે છેલ્લા 5 મહિનાથી બોર્ડ આવ્યા પછી એક પણ જાતનું વિકાસનું કામ કર્યું નથી. મહેસાણા શહેરનું સિવિક સેન્ટર જુઓ, મહેસાણા શહેરના બગીચાઓ જુઓ, મહેસાણા શહેરના શહેરમાં સફાઈના જે ડોર ટુ ડોર કચરાનું જે કામ ચાલે છે એ જુઓ, મહેસાણા શહેરના જે ફુવારાઓ જુઓ, એક પણ બધી જ વસ્તુઓ બંધ હાલતમાં જોવા મળે છે અને ફક્ત નગરપાલિકાની અંદર ઝઘડા સિવાય આ મારું આ તારું આ સિવાય કોઈ પણ જાતનું કામ દેખાતું નથી અને આ પ્રમુખશ્રી એટલી બધી એમાં રાચે છે કે હું કહું એ સાચું, બીજું કોઈ કામ કરવાનું નહીં. નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા માન્ય આનંદીબેન પટેલ અને માન્ય નીતિનભાઈ પટેલ દ્વારા એટલી બધી જાતની ગ્રાન્ટો આપવામાં આવે છે પણ એ ગ્રાન્ટનો કોઈ પણ જાતનો ઉપયોગ કરવામાં નથી આવતો. છેલ્લા 6 મહિનાથી મહેસાણા શહેરની 4 ઓવર 1 ટાંકી માટેની ગ્રાન્ટ
આ મંજૂર થયેલી છે એનું ટીએસ લેવા માટે પણ આ નગરપાલિકાના પ્રમુખને કે કોઈપણ કર્મચારીને એના માટે ટાઈમ નથી. એટલે મારું કહેવું એવું છે કે ફક્ત અને ફક્ત નગરપાલિકાની ગાડી લઈને ફરવું અને નગરપાલિકામાં આવી એસી ચેમ્બરમાં બેસવું, આ કામ સિવાય કોઈપણ જાતનું કામ કરતા નથી. મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારથી આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. પ્રમુખ અને પ્રમુખ વચ્ચેનો વિખવાદ હોય, નગરસેવકો અને ચીફ ઓફિસર વચ્ચેનો વિખવાદ હોય કે પ્રમુખ અને ચીફ ઓફિસર વચ્ચેનો વિખવાદ હોય, પાલિકાનું રાજકારણ સતત ચર્ચામાં રહ્યું છે. શાસકો અને ચીફ ઓફિસર વચ્ચે એકસૂત્રતા હોય, શહેરના વિકાસ કાર્યો પણ ખોરંભે ચડ્યા હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. હવે તો પ્રમુખ સહિત તેમના સમર્થનમાં રહેલા નગરસેવકો તથા ચીફ ઓફિસર રીસરના સામસામે આવી ગયા છે અને એકબીજા વિરુદ્ધ રજૂઆતોનો દોર શરૂ થતાં મામલો નગરપાલિકા નિયામકની કચેરી સુધી પહોંચ્યો છે. પાલિકા પ્રમુખ નિમિષાબેન પટેલ નગરસેવકો સાથે જિલ્લા કલેક્ટરને મળ્યા હતા અને ચીફ ઓફિસર હાજર ન રહેતા હોવાનું તેમજ શહેરના વિકાસ કાર્યોમાં સહકાર ન આપતા હોવા સહિતની રજૂઆત કરી હતી. પ્રમુખે વિવિધ 12 મુદ્દા ટાંકી ચીફ ઓફિસર પોતાની ફરજ બજાવી પાલિકાના જાહેર હિતને નુકસાન થાય તેવી કામગીરી કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી તેમની વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરતી લેખિત રજૂઆત નગરપાલિકા નિયામકને કરી છે. પહેલી વસ્તુ કે વિરોધ પક્ષ છે એટલે એમનું કામ વિરોધ કરવાનું છે, એ વિરોધ જ કરશે અમારો. અને બીજી વસ્તુ કે ચીફ ઓફિસર જૂના જે ઠરાવો થયેલા છે એ કોઈ મુમેન્ટ નથી આપી ઠરાવોના, એને અમે ટેન્ડરો પાડવાના કીધા, કાર્યવાહી કરવાની કીધી, કોઈ કાર્યવાહી એમને ચાલુ કરી નથી. જે ટેન્ડરો ઓલરેડી પડી ચૂક્યા છે ખોલવાની તારીખો જતી રહી છે તો બી ખોલતા નથી, ઈ ટોકન પણ આપતા નથી, કોઈ વિકાસના કામો આગળ ધરતા નથી. એના લીધે અમે કલેક્ટરશ્રીને કાલ રજૂઆત કરી છે અને નિયામકમાં પણ 12 મુદ્દાની અમે ફરિયાદ કરી છે કે આ કોઈ વિકાસના કામ મહેસાણામાં કરવા દેતા નથી. જ્યારથી અમે લોકો કોંગ્રેસ શાસન ચાલુ થયું ત્યારથી કોઈ વિકાસના કામ થવા દેતા નથી, અમારા કોઈ ટેન્ડરો કોઈ નિર્ણયો આગળ વધારવા દેતા નથી બિલકુલ, અને નિયામકમાં અમે ફરિયાદ કરી છે. બાર મુદ્દામાં અમે એક તો કોઈ મેં 3 દિવસમાં ફાઇલ મુવમેન્ટ કરવાની કીધી છે, તારીખો નાખવાની કીધી છે, ટેન્ડરો ટાઈમસર ખોલી દેવાની કીધું છે. બીજું એ અહીંયા રહેતા નથી, એમનું જે કરોડોના ખર્ચે લાખોના ખર્ચે જે મકાન બનાવવામાં આવ્યું છે તેમાં રહેતા નથી, એમના જે સ્થાન જે એમનું મૂળ ઘર છે ત્યાં રહે છે, તેના લીધે અમારા કોઈ કામ થઈ શકતા નથી, એ પૂરતી હાજરી આપી શકતા નથી. પછી બીજું કે નગરપાલિકામાં નાણાકીય જે જાતે જાતે ડિસિઝન લઈ લે છે, ટેન્ડરો જાતે ખોલી દે છે અને પછી ખોલ્યા પછી વર્ક ઓર્ડર આપતા નથી, જે લગભગ 1-1.5 મહિનાથી વર્ક ઓર્ડરો પડ્યા, કોઈનો વર્ક ઓર્ડર આપતા નથી, ટેન્ડર ખોલે જાય છે, લોએસ્ટનું L1 પણ આવી જાય છે તો બી ઘણાને નાણાં ચૂકવતા નથી, ઘણા કોન્ટ્રાક્ટરોનું કામ પતી ગયા છે. તો કારણ ચીફ ઓફિસરની આ જે નહીં કામ કરવા દેવાના લીધે અમે નિયામકમાં અને કલેક્ટરશ્રીના આગળ બધું રજૂ કરવા અને એમના પાસે કારણ માગવા માટે પૂરતો ટાઈમ નથી મળ્યો, અને અમે આગામી બોર્ડ વિકાસના કામો લઈને આવી જ રહ્યા છીએ, તે આગામી સખા સાધારણ સભા બોલાવી અને બીજા નવીન પણ વિકાસના કામો લઈને આવી જ રહ્યા છીએ. એક તરફ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની લડાઈ અને બીજી તરફ અનુભવી પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટરની ચૂપકીદી સામે હાલમાં ચીફ ઓફિસર નવનીત પટેલની કામગીરીને લઈને મહેસાણા નગરપાલિકા હાલમાં ચર્ચાની એરણે ચડ્યું છે. જ્યારે આ મુદ્દે ચીફ ઓફિસરે મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાની તૈયારી બતાવી ન હતી, જે જોતા આ લડાઈમાં મહેસાણા શહેરનો વિકાસ અરુંધાઈ જશે તેમાં નવાઈ નથી. ધર્મેન્દ્ર રામીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મહેસાણા.